वरणरस विषय संस्कृत काव्य नंबर 3 स्वस्थ वृत्तम समाचरनो बीजो पाठ भणवा जई रह्या छे। आपणे आना प्रथम वीडियो लेक्चर में श्लोक नंबर 1, 2, 3 और 4 नो अभ्यास करी गया। आजना लेक्चर में आपणे श्लोक नंबर 5, 6, 7 और 8 नो अभ्यास करवा जई रह्या छे। तो चलो पांचमो श्लोक पठन करूं छूं। मित्रेभिः समं पाठशालां गच्छ तथा पाठं पठ एवं पुत्रहिते रतः तातः पुत्रं समादिश्वत। असंदर करिए मित्रेभिः एटले मित्रो, समं एटले साथे, पाठशालां एटले निशाले, गच्छ एटले जा, तथा एटले अने, पाठं पठ एटले पाठनुं पठन कर एटले अभ्यास कर, एवं एटले आम, पुत्र हिते एटले पुत्रना हितमां कल्याणमां, रतः एटले लागेला, तातः एटले पिताए, पुत्रम एटले पुत्र ने, समादिश्वत एटले आदेश आप्यो। मात्र भाषांतर बोलूं छूं, मित्रों साथे पाठशालाए जा अने पाठनुं अध्ययन कर, आम पुत्रना हितमां लागेला पिताए पुत्र ने आदेश आप्यो। तो आ श्लोक में जुजो पिता पुत्र ने आदेश आपे छे। शुं के छे? मित्रों साथे निशाळे पाठशाळाए स्कूले जा। दरेक जेनी उमर भणवानी छे एने खरेखर स्कूले जवुं जोईए, અને ત્યાં જઈને સ્કૂલે જવું માત્ર પૂરતું નથી, ત્યાં જઈને શું કરવાનું છે? તો કે પાઠમ પઠ એટલે અભ્યાસ કર, આમ પિતાના આમ પુત્રના હિતમાં લાગેલા પિતાએ પુત્રને આદેશ આપ્યો। દરેક બાપની દરેક પિતાની એવી ઈચ્છા હોય છે કે એમનું સંતાન ભણી ગણી અને હોશિયાર થાય, તો એમ આ પિતા પણ પોતાના પુત્રને ઉપદેશ આપે છે। ત્યાર પછીનો શ્લોક જોઈએ, દુર્જન સંસર્ગત્ય જ સાધુ સમાગમં ભજ, અહોરાત્રં પુણ્યં કુરુ સદા હરેહે નામ સ્મર। બહુ સરસ શ્લોક છે। દુર્જન સંસર્ગ એટલે દુર્જનોની સોબત, દુર્જનોનો સંગ, ત્યજ એટલે ત્યજીને, સાધુ સમાગમં ભજ એટલે સજ્જનોની સોબત, અહોરાત્રમ અહો એટલે દિવસ, રાત્રમ એટલે રાત, પુણ્યમ કુરુ એટલે પુણ્ય કર, સદા એટલે હંમેશા, ભરે હે નામ સ્મર એટલે ઈશ્વરના નામનું સ્મરણ કર। ફરી વખત માત્ર ગુજરાતી 6 શ્લોકનું, દુર્જનોનો સંગ છોડીને સજ્જનોની સોબત કર, દિવસ રાત પુણ્ય કર, હંમેશા ઈશ્વરના નામનું સ્મરણ કર। બહુ સરસ ઉપદેશ છે। શું કરવાનું કીધું? દુર્જન સંસર્ગ ત્યજ, દુર્જનોની સોબત છોડી દેવી। જો મિત્ર હોવો ફરજિયાત નથી, પણ જો હોય ને તો સારો મિત્ર હોવો ફરજિયાત છે। એનું ઉદાહરણ મહાભારતમાં દેખાય છે। કર્ણ, કર્ણ એટલે સંપૂર્ણ રીતે સજ્જન, ગુણવાન, દાનવીર, પણ એને મિત્ર પસંદ કરવામાં ભૂલ કરી, દુર્યોધનને મિત્ર બનાવ્યો એટલે એમનું પતન થયું। એટલે સજ્જનોની સોબત કરવાની છે, દુર્જનોનો સંગ છોડી દેવાનો છે,
અને હંમેશા ઈશ્વરના નામનું સ્મરણ કરવું જોઈએ. આ દુનિયામાં માત્ર ને માત્ર બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જીવો બ્રહ્મેવ નાપર, ઈશ્વર જ સત્ય છે, બાકી બધું મિથ્યા છે, ખોટું છે. તો ઈશ્વરના નામનું સ્મરણ કરવું જોઈએ. સાધનો પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ ક્વચિત સહસા ન વદે શત્રુ અપિ ગુણાગ્રાહ્યા ગુરુઃ અપિ દોષાઃ ત્યજ્યાઃ. બહુ સરસ વાત છે. પ્રવિચાર્ય એટલે વિચારીને, ઉત્તરમ દેયમ એટલે જવાબ, ક્વચિત એટલે ક્યારે, સહસા ન વદે એટલે ઉતાવળથી ન બોલ, શત્રુ અપિ એટલે શત્રુના પણ, ગુણાગ્રાહ્ય એટલે ગુણોને ગ્રહણ કરવા, ગુરુ અપિ એટલે ગુરુના પણ, દોષાહ ત્યજ્યા, ત્યજ્યા એટલે છોડી દેવા. માત્ર ગુજરાતી સાતમા શ્લોકનું વિચારીને જવાબ, ખૂબ વિચારીને જવાબ આપવો, ક્યારે ઉતાવળે ન બોલવું, શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા, ગુરુના પણ જો દોષ હોય તો ત્યજી દેવા. બહુ સરસ વાત, અતિશય ઉત્તમ વાત છે આ કાવ્યની. ખૂબ વિચારીને બોલવું, ગુજરાતી ભાષામાં કહેવત છે ન બોલવામાં નવ ગુણ. એટલે ક્યારેક આપણે છે ને બોલવામાં ઉતાવળ કરી જતા હોય છે, ને આપણા બોલવાથી ઘણું બધું સામેવાળાને માનસિક પણ નુકસાન થતું હોય છે. પાતકના પ્રકારો વર્ણવવામાં આવે છે સંસ્કૃત સાહિત્યમાં, એમાં કાયિક હોઈ શકે, વાચિક હોઈ શકે અને માનસિક હોઈ શકે. કાયિક એટલે શરીરથી થતું પાપ, વાચિક એટલે બોલીને થતું પાપ, અને માનસિક એટલે મનથી થતું કોઈનું ખરાબ મનમાં વિચારવું. તો જોજો, વાચિક પાતક એટલે બીજાને ન ગમે, બીજાને લાગે, બીજાને કઠે, આવા પ્રકારે બોલવું. તો ખૂબ વિચારીને બોલવું, ઉતાવળે ન બોલવું જોઈએ. પછી બહુ સરસ વાત છે, શત્રુ હોય ને આપણો, કોઈ એના પણ ગુણો હોય તો ગ્રહણ કરવા. આપણે માની કે આટલો મારો શત્રુ છે એની એક પણ વાત મને ન જોઈએ, પણ એવું નથી. શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા અને ગુરુના પણ જો દોષ હોય ને તો ત્યજી દેવા. વેદની અંદર એક વૃતાંત આવે છે, એની અંદર એવું લખાયેલું છે, એનો કંઈક સાર એવો છે, વેદ ભણાવીને વેદમ અનુચ્ય ગુરુઃ અંતેવાસિનમ ઉપદિશતિ સત્યમ વદ ધર્મમ ચર. એમ કરતા કરતા એમ કીધું કે જે કંઈ અમારા સારા આચરણો તને લાગ્યા હોય ને તેનું સેવન કરજે, બીજાનું નહીં. તાત્પર્ય અર્થ એ છે કે ગુરુ અને શિષ્ય નિકટે, અંતે એટલે નજીક, બંને વર્ષો સુધી રહે છે. તો કોઈ માણસ પૂર્ણ હોતો નથી, ક્યાંક એનામાં જો અવગુણ હોય ગુરુમાં તો ગુરુ એમ કહે છે કે મારા અવગુણો તારે ઉપાડવાના નથી. નહીતર ઘણી વખત આપણે એમ માનીએ કે અમારા ગુરુ આમ કરે છે ને તો હું આમ કરું તો વાંધો નહીં, પણ એવું નથી. શત્રુના પણ ગુણોને ગ્રહણ કરવા અને ગુરુમાં પણ જો દોષ હોય તો એને ત્યજી દેવા જોઈએ. આટલો શો સનાતન બ્રહ્મ ધ્યેયમ અનાગતમ દુઃખમ હેયમ કાયિકમ સુખમ અલેયમ જનસેવનમ વિધેયમ. સનાતનમ બ્રહ્મ ધ્યેયમ, સનાતન સનાતનમ એટલે શાશ્વત, બ્રહ્મનું ઈશ્વરનું, ધ્યેયમ એટલે ધ્યાનધર્મ, અનાગતમ દુઃખમ હેયમ એટલે ન આવેલા દુઃખને છોડી દેવું, કાયિકમ સુખમ અલેયમ એટલે શારીરિક શરીર સુખને સ્વીકાર, જનસેવનમ વિધેયમ એટલે લોકોની સેવા કરવી. માત્ર ગુજરાતી શાશ્વત ઈશ્વરનું ધ્યાન કરવું, ન આવેલા દુઃખને છોડી દેવું, શરીર સુખને સ્વીકારવું અને લોકોની સેવા કરવી. આમાં પણ બહુ સરસ વાત છે. આ શ્લોકમાં પણ સનાતન જો હું તમે આ સૃષ્ટિ બધું નાશવંત છે, જો સત્ય હોય સનાતન હોય તો માત્ર ઈશ્વર છે. તો જે સનાતન છે સત્ય છે એનું ધ્યાન કરવું જોઈએ, એનામાં મન લગાવવું જોઈએ. અનાગતમ દુઃખમ હેયમ એટલે ઘણી વખત
ના આવેલું દુઃખ એટલે શું? માની લો કે તમે વિદ્યાર્થી છો, દસમું ધોરણ ભણો છો, અત્યારથી તમને એવો ડર લાગવા માટે કહો હો, આ તો બોર્ડનું વર્ષ છે, પરીક્ષા આવશે, ખૂબ હાર્ડ પેપરો હશે, આમ થશે તેમ થશે, મારી તબિયત સારી નહીં હોય, એ દુઃખ હજી આવ્યું નથી, દુઃખ કાલ્પનિક છે, તો કાલ્પનિક દુઃખને છોડી દેવું, ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખવો, શ્રદ્ધા રાખવી, એ બધું સંભાળી લેશે, આપણે ખૂબ મહેનત કર્યા કરવી જોઈએ, એટલે ન આવેલા દુઃખને છોડી દેવું, શરીર સુખને સ્વીકારવું, એટલે માની લો કે આપણું શરીર છે ને, આપણે શરૂઆત આના આ કાવ્ય જ્યારે શરૂ કર્યું ત્યારે એ વાત કરી છે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એટલે શરીર છે ને એ ધર્મને સાધવા માટેનું એક સાધન છે, તો શરીર સ્વસ્થ રહે, સરસ રહે એટલા માટે ખોરાક એને જોઈતા સુખો પણ સ્વીકારવા જોઈએ, અને સતત જન સેવનમ વિધેય, ભલે લોકોની સેવા કરવી મતલબ શું, લોકોને ખૂબ ઉપયોગી થવાનો પ્રયત્ન કરવો જોઈએ, અત્ર તંત્ર સર્વત્ર આપણે જ્યાં છીએ ત્યાં લોકોની સેવા કરી શકીએ, લોકોને બીજાને મદદરૂપ થઈ શકીએ એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ, તો આમ આપણું અહીંયા બીજું કાવ્ય છે સ્વસ્થ વૃત્તમ સમાચર, એ પૂર્ણ થાય છે, તો સરસ રીતે પાર્ટ એક માં 1, 2, 3, 4 શ્લોકો ભણ્યા, અત્યારે આપણે 5, 6, 7, 8 શ્લોકો ભણ્યા, તો સરસ રીતે આ બધા જે 8-8 શ્લોકો છે એનું સરસ રીતે તમે ભાષાંતર તૈયાર કરો, અને આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબો પણ આપણે સરસ રીતે તૈયાર કરશું, અને ખાસ આમાંથી જે ઉપદેશ મળે છે સ્વસ્થ વૃત્તમ સમાચર, એટલે આપણું આચરણ કેવું રાખવાનું છે એ આમાંથી ખરેખર મને અને તમને ખૂબ શીખવા મળે એવી બાબત છે, તો આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું, વધારે આવતા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરશું.